श्री वल्लभादीस की जय। सोने की छड़ी रुपए की मसाल जरियल के घड़ी खमा श्री वल्लभराय जी ने घड़ी खमा श्री वल्लभराय जी ने वल्लभादीस की जय। श्री वल्लभादीस की जय। यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलाभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। श्री वल्लभादीस की भगवत स्मरण आज लेवानो छे तो बधा मोबाइल खास साइलेंट राखे अने शांति जाळवे। इष्ट भगवान श्री कृष्ण है, परब्रह्म तो कृष्णो ही, कृष्णस्तु भगवान स्वयं। आवा शास्त्रोना वाक्यों थी आ बात स्पष्ट थाय छे। परब्रह्म भगवान श्री कृष्ण ज छे, बाकी बधा देवी देवता ए भगवान श्री कृष्ण ना ज अंशावतार छे के विभूति स्वरूप छे। हवे आपने भगवान सुधी पहोंचाड़े कोण तो गुरु। आपना गुरु श्री वल्लभाचार्य जी छे, श्री कृष्ण ज्ञान दो गुरु एटले जे श्री कृष्ण नु ज्ञान करावे एवा गुरु महाप्रभु श्री वल्लभाचार्य जी छे। हवे ए ज्ञान केवी रीते करावे तो पोताना सिद्धांतो वडे। श्री वल्लभाचार्य जीए सर्व शास्त्रोनो सार रूप एवो पुष्टि मार्ग प्रकाशित कर्यो छे। तो पुष्टि मार्ग मां शुं सिद्धांत छे तो शरणागति। शरणागति एटले भगवान श्री कृष्ण ने शरणे जवू। हवे भगवान श्री कृष्ण ने शरणे केवी रीते जवू एना माटेना उपाय श्री वल्लभाचार्यजीए बताव्या छे। त्रण उपायो छे, विवेक, धैर्य अने आश्रय। ए त्रणेयने आपणे टूंकमां समजी लईए। विवेक शुं छे? विवेकस्तु हरे सर्वं निज इच्छातः करिष्यति। सर्व पोतानी इच्छा थी ज करशे एवी समझ ए विवेक छे। अहीं हरि शब्द वपरायो छे। हरि एटले जे भक्तना दुख अने पापो ने हरी ले छे ए हरि छे। तो एवा दयाळु हरि पोतानी इच्छा थी जे करवू हशे ए करशे एवो विश्वास आपणे राखवानो। घणी वार आपने अहंकार थी जाए कि अपना आजूबाजू जे कई पण थई रह्यु छे ए आपणे लीधे थई रह्यु छे ने आपणा माटे थई रह्यु छे, पण एवुं होतुं नथी। कारण के आ समस्त सृष्टि भगवान श्री कृष्णे पोतानी रमत माटे बनावी छे। आपणे तो एना नाना एवा भाग छीए, एटले जे कई पण थई रह्यु छे ए भगवान श्री कृष्ण ज करी रह्या छे। आ विवेक आपणे राखवो जरूरी छे। घणा लोग भगवान पासे जाए અને પ્રાર્થના કરે કે મારી સારી નોકરી લાગી જાય, કે ધંધો ચાલી જાય, કે લગ્ન થઈ જાય, કે પાસ થઈ જાઉં એ બધું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બધું પોતાની જ ઈચ્છાથી કરે છે તો એમના પાસે લૌકિક માંગણી શા માટે કરવી? ન જ કરવી જોઈએ. આ વાત ધ્યાનમાં રાખજો જ કે પ્રભુ માગવાથી કંઈ આપતા નથી, પોતાની ઈચ્છાથી જ આપે છે. અને પ્રભુ જે કંઈ પણ આપે છે એ પોતાની ઈચ્છાથી આપે છે, માંગેલું કદી આપતા નથી. તમારો જન્મ થયો એ પહેલા તમે માગ્યું હતું કે અહીંયા જ થવો જોઈએ મારો જન્મ. હવે પ્રભુ પાસે લૌકિક માંગણી એ અધર્મ છે. શા માટે? કારણ કે આપણે માંગીએ કે એના પાસે કે જેના આપણા મનનું કંઈ ખબર ન હોય એને આપણે જણાવીએ કે મને આ જોઈએ. હવે પ્રભુ તો અંતર્યામી છે, એ આપણા મનનું બધું જાણે જ છે, છતાંય આપણે માંગણી કરીએ છીએ કે મને આ જોઈએ, મને આ ઘટે છે. તો ભલે તમે જાણી જોઈને નથી કરતા તોય તમને દોષ લાગે છે કે તમે એક રીતે પ્રભુને અંતર્યામી નથી એવું માન્યું. એટલે માંગણી કરવું એ પણ દોષ જ છે. પ્રભુ જેને જેવો અધિકાર હશે, જેની જેવી યોગ્યતા હશે, જે જીવની એ પોતાની ઈચ્છાથી આપશે. એમાં આપણને કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે ચિંતા કરતા રહીએ કે પ્રભુ આપણને શું આપશે, આ આપવું જોઈએ, આ ન આપવું જોઈએ, આ મનમાં ચાલતું રહે. આપણને આપણું કર્તવ્ય કરવાનું. એટલે જ ગીતાજીમાં કહ્યું છે કે આપણો અધિકાર આપણા કર્તવ્ય પર છે. કર્મણી એવા અધિકાર લેશું. કદાચ આપણે આપણા કર્તવ્યનો નિર્વાહ કરવાનો છે, ફલની ચિંતા નથી કરવાની. એ પ્રભુ જે આપવું હશે આપશે. આવ્યા જ કરે, સંકલ્પ વિકલ્પ આવ્યા જ કરે, એ વિચારો વગર મન રહેતું નથી. તો હવે એનો શું ઉપાય છે? એનો પણ ઉપાય બતાવ્યો છે કે મનને પ્રભુને જોડો, પ્રભુમાં ચોંટ્યો રહેશે. હવે ભગવાન શ્રી કૃષ્ણને શરણે જવા માટે બીજો ઉપાય બતાવ્યો છે, એ છે ધૈર્ય. ત્રિદુઃખ સહનમ ધૈર્ય. એટલે ત્રણ પ્રકારના દુઃખો છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. એટલે જેટલા પણ દુઃખો છે ટૂંકમાં એમને સહન કરવાની ક્ષમતા. કારણ કે જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરશે, એને રોકવાનો કોઈ ઉપાય છે નહીં. પણ જો દુઃખ આવે તો આપણી તૈયારી એવી રહેવી જોઈએ કે હા, આ દુઃખને હું સહન કરી લઈશ. કારણ કે જો તમે દુઃખનું જ વિચાર કરતા હશો તો તમે એમાં જ ફસાયેલા રહેશો. તો એ પ્રકારની ધીરજ આપણામાં હોવી જોઈએ. હવે એક વાત આવે કે દુઃખ એટલું સહન કરવાનો આગ્રહ છે તો સમાધાન કંઈ શોધવાનું જ નહીં, દુઃખ સહન જ કરતા રહેવાનું એવું નથી. એનો પણ ઉપાય બતાવ્યો છે કે દુઃખ કરવાનું છતાંય આપણે નિષ્ફળ જઈએ છીએ તો વિચલિત થયા વગર આ દુઃખને હું સહન કરી લઈશ એવો વિશ્વાસ રાખવો, એવી તૈયારી રાખવી. હવે શરણાગતિનો ત્રીજો ઉપાય આવે છે આશ્રય. ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય રાખવો. અહીં કે પારલોકે છે સર્વથા શરણમ હરિ. આ લોકમાં કે પરલોકમાં બધે જ ભગવાન શ્રી કૃષ્ણને શરણે રહેવું. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. જીવનમાં પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય બધામાં ભગવાન શ્રી કૃષ્ણને શરણે રહેવાનું. એવું નહીં કરવાનું કે હવે બધું સારું ચાલે છે તો જરૂર નથી પ્રભુને, જ્યારે ખરાબ સમય આવે ત્યારે યાદ કરવા. એવું નહીં. કોઈ પણ પરિસ્થિતિ હોય ભગવાન શ્રી કૃષ્ણને શરણે જવાનું. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીના છેલ્લા ભાગમાં, એટલે આ વાતને આપણે સારરૂપ પણ ગણી શકીએ, આજ્ઞા કરી છે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. એટલે બધા ધર્મના અહંકારને છોડી તું મારે શરણે આવી જા, એવું ભગવાન પોતે કહે છે. તો હવે આપણને વિચારવા જેવું છે જ શું? ભગવાન શ્રી કૃષ્ણને શરણે જવાનું છે. આને આપણે એક ઉદાહરણથી સમજીએ કે જેવી રીતે આપણને એક કૂવો ખોદવો હોય તો આપણે અલગ અલગ જગ્યાએ જઈને એક એક ફૂટ કૂવો ખોદી દઈએ તો ક્યાંય આપણને પાણી ન મળે. એના કરતા એક જ જગ્યામાં આપણે કૂવો ખોદીએ તો જલ નીકળી જાય. एवी ज रीते अपने आम तेम भटकवानी कई जरूर छे ज नहीं। भगवान श्री कृष्ण अपना सामे छे, एमना शरणे अपने जवानुं छे। तन मन धन बधु प्रभुनुं छे एवुं मानवुं ए शरणागति। अलग अलग धर्म ना अलग अलग चिन्हों होय के प्रतीको होय एनाथी आपने खबर पड़े कि आ व्यक्ति आ धर्मनो छे। एवी ज रीते तिलक छे ए वैष्णवनी ओळख छे, एमांय घणाने शरम आवे। तिलक तो अपना प्रभु भगवान श्री कृष्णना चरणनुं प्रतीक छे, जे भक्त पोताने कपाळ पर धारण करीने रहे छे। एटले गर्वथी तिलक करो अने बताओ के हूँ हिंदू सनातनी छुं अने हूँ वैष्णव छुं। हमणां शरू थयुं छे अने आपश्रीना सानिध्यमां ज छे। तो जे युवान वैष्णवो 18 वर्षथी लई 36 वर्षनी उंमરના યુવાનો કોઈ આપશ્રીના આ યુવા સંગઠનની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો પુષ્ટિ સંસ્કાર ધામ મુખ્ય કાર્યાલય મોટી હવેલી જુનાગઢ ત્યાંનો સંપર્ક કરી અને નામ નોંધાવી શકો છો। તેમજ અહીંયા વિરમભાઈ વગેરે પણ છે, એમને પણ આપ નામ નોંધાવી શકો છો। શ્રી વલ્લભાદીસ કી જય। व्यवस्थित सिंगल लाइन थी बदा आवजो, बराबर स्वयं शिस्त जाळवी। बोलो बोलो नहीं भोजन कर विश्राम।